નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ ધોરણ અગિયારનું વિષય આંકડા શાસ્ત્રનું પેપર સોલ્યુશન કરવાના છીએ તો તમારે આ વિડિયો લાસ્ટ સુધી જોવાનો છે તો મિત્રો આપણે સૌપ્રથમ વિભાગ એ પહેલો પ્રશ્ન જોઈએ સાચો વિકલ્પ પસંદ કરી લખો તો પહેલો વિકલ્પ છે ગાણિત્ય આંકડા શાસ્ત્રના સ્થાપક કોણ હતા તો આમાં જવાબ આવશે એ કામ પ્રિયસન બીજો છે નીચેના પૈકી કયો ચલ અસતત છે તો આપણે ચાર ઓપ્શન જોવાના છે તો આમાં ડી ઓપ્શન સાચો રહેશે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ત્રીજો છે કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી કયો સંબંધ તો કોઈપણ માહિતી માટે સંબંધ સી સાચો રહેશે એક્સ બાર ગેટ્રોલિક ઇક્વલ ટુ જી ચોથો છે અવલોકનો પાંચ 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 માટે પ્રસરણનું કોઈ માપ શું થાય તો ઓપ્શન સી ઝીરો સાચો જવાબ રહેશે હવે આપણે વિભાગ બી જોઈશું એક વાક્યમાં સાચો જવાબ આપવાનો છે પાંચમો છે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થા સ્થાપક કોણ હતા તો પ્રોફેસર પીસી સી મહાલનોબિસ છઠ્ઠો આવશે વર્ગની મધ્ય કિંમત શોધવાનું સૂત્ર જણાવો તો વર્ગની અધસીમા પ્લસ વર્ગની ઉધ્વસીમા ભાગ્યા બે તો સત્તા શકોની સંખ્યા કેટલી હોય છે તો નવ્વાણું જવાબ આવશે આઠમો છે છ અગિયાર માઇનસ ત્રણ ઝીરો આઠ અવલોકનો માટે વિસ્તાર શોધો તો અવલોકનો છ અગિયાર માઇનસ ત્રણ આઠ એક્સ એચ આવશે અગિયાર એક્સ એલ આવશે માઇનસ ત્રણ તો વિસ્તાર શોધવા માટે આપણે સૂત્ર મારીશું એક્સ એચ માઇનસ એક્સએલ બરાબર અગિયાર માઇનસ માઇનસ ત્રણ બરાબર આપણને સાચો જવાબ ચૌદ મળશે હવે આપણે વિભાગ સી જોઈશું માગ્યા મુજબ આપણે જવાબ લખવાના છે તો પે નવમો પ્રશ્ન છે આદર્શ પ્રશ્નાવલીના ચાર લક્ષણો જણાવો તો આ ચેપ્ટર વનનો પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર તેર ઉપર સંપૂર્ણ જવાબ આપેલો છે દસમો છે બીજા પૈકી આવૃત્તિ વિસરણ માટેથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિસરણ બતાવો તમારે કોઠો ધ્યાનથી જોઈ લેવાનો છે અને આનો જવાબ ચેપ્ટર ટુ પેજ નંબર બેતાળીસ ઉપર છે એના અથવામાં પ્રશ્ન લખેલો છે અસતત ચલની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ જણાવો તો અસતત ચલની વ્યાખ્યા થશે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તે ચલને અસતત ચલ કહે છે તેના બે ઉદાહરણો વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા અને છોડ દીઠ ફૂલની સંખ્યા છે અગિયારમાં અવલોકનો એ માઇનસ ફાઇવ એ પ્લસ વન એ પ્લસ ટુ એ માઇનસ થ્રી અને એનો મધ્યસ્દસ્ત છે તો એની કિંમત શોધો તો આનો જવાબ ચેપ્ટર ત્રણ પેજ નંબર એકસોને પાંચ ઉપર છે નવનીતના બારમો છે બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક આઠ છે જો પ્રથમ સંખ્યા ચાર હોય તો બીજી સંખ્યા શોધો તો આનો આનો સાચો ઉત્તર ચેપ્ટર ત્રણના પેજ નંબર એકસો ચાર ઉપર છે તેરમો છે એક્સ બાર બરાબર પચીસ અને ચલનાંક વીસ ટકા હોય તો વિસ્તરણ શોધો તો આ ચેપ્ટર ચારનો પેજ નંબર એકસોને તેસઠ છે એક માહિતી સ સમૂહના પચીસમાં અને પંચોતેરમાં સત્તા તકો અનુક્રમે વીસ અને છત્રીસ છે તો ચતુર્થ વિચલન શોધો તો આનો જવાબ ચેપ્ટર ચારનો આ પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર એકસોને તેસઠ ઉપર આનો સાચો જવાબ આપેલો છે હવે આપણે વિભાગ ડી જોઈશું તો પંદરમો પ્રશ્ન છે એક ઓફિસમાં સોળસો કર્મચારીઓ નોકરી કરે છે આ કર્મચારીઓ પૈકી પુરુષની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના પંદર ટકા જેટલી વધુ છે અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરણિત પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં આઠસો ઓછી છે અપરિણીત સ્ત્રીઓની સંખ્યા એકસો પંચાણું છે આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો તો આ ચેપ્ટર બેનો પ્રશ્ન છે અને પેજ નંબર ત્રીસ ઉપર આવેલો છે સોળમાં છે એક વિદ્યાર્થીને સાત થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક બાસઠ છે ત્રણ પ્રેક્ટિકલ પરીક્ષા ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ જેની સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક અડસઠ થાય તો આ ચેપ્ટર ત્રણનો પ્રશ્ન છે અને પેજ નંબર બાણું પર આવેલો છે સત્તરમો પ્રશ્ન આપણે હવે પછીની સ્લાઇડમાં જોઈશું સત્તરમો પ્રશ્ન જે પ્રશ્ન તમારે ધ્યાનથી જોવાનો છે અને આ ચેપ્ટર ત્રણનો પ્રશ્ન છે એની અથવામાં જે પ્રશ્ન આપેલો છે એ પણ ચેપ્ટર ત્રણનો પુસ્તકનું ઉદાહરણ નંબર સત્યાવીસને પુસ્તકના પેજ નંબર ચોરાણું પર આવેલો છે અઢારમો છે હોકીની એક ટુર્નામેન્ટમાં સોળ મેચમાં થયેલા ગોલની સંખ્યાનું વિસ્તરણ આપેલું છે આ માહિતી પરથી ગોલની સંખ્યાનું સરેરાશ વિચલન શોધો આ ચેપ્ટર ચારનો પ્રશ્ન છે ને નવનીતના પેજ નંબર એકસોને સાસઠ પર આવેલો છે તો તમારે એ જોઈ લેવો હવે આપણે વિભાગ ઈ જોઈશું ઓગણીસમો પ્રશ્ન છે એક કારખાનામાં પાંચ વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન તેમજ વેચાણની વિગતો નીચે મુજબ છે તેને યોગ્ય આકૃતિમાં દર્શાવો તો કોઠો આપેલો છે કોઠો તમારે ધ્યાનથી જોવાનો છે અને આકૃતિમાં દર્શાવવાનો છે તો આ પ્રશ્ન ચેપ્ટર ટુ પુસ્તકનું ઉદાહરણ નંબર છવ્વીસ છે પેજ નંબર છેતાળીસ પર આ દાખલો આપેલો છે વીસમો છે એક ફેક્ટરીમાં બે પાળીમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે કારીગરો દ્વારા લાગતા ઉત્પાદન સમયની વિગત નીચે મુજબ મિશ્ર પ્રમાણિત વિચલન શોધો તો આનો જવાબ ચેપ્ટર ચારનો આ એક્ઝામ્પલ છે ને પુસ્તકના ઉદાહરણ નંબર ત્રેવીસ છે આ પુસ્તકના પેજ નંબર એકસો ને પંચાવન ઉપર આવેલો છે જે તમારે ધ્યાનથી જોઈ લેવો હવે વિભાગ એફ જોઈશું તો એકવીસો પ્રશ્ન છે એક કંપનીના જુદા જુદા દિવસે વેચાયેલ મોટરોની સંખ્યાનું વિતરણ નીચે પ્રમાણે છે તે પરથી વેચાયેલ મોટરોની સંખ્યાનો બહુલક શોધો આ કોઠો આવેલો છે આ ચેપ્ટર ત્રણનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર એકસો પંદર પર આવેલો છે બાવીસમો એક એક બેટ્સમેને રમેલી સો ક્રિકેટ વન ડે મેચમાં કરેલા રનની વિગત નીચે મુજબ છે તે પરથી બેટ્સમેને કરેલા રનનું પ્રમાણિત વિચલન અને ચલલાંક શોધો તો આ ચેપ્ટર ચારનો પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર એકસો અડસઠ પર આવેલો છે તો ભાષાની પચાસ ગુણને જોડણી કસોટીના ત્રીસ વિદ્યાર્થીઓએ મેળવેલો ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તો આવૃત્તિ વિતરણનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલન આંક શોધો ચેપ્ટર ચારનો પ્રશ્ન છે પેજ નંબર એકસોને સડસઠ પર આવેલો છે તો મિત્રો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નયા નવા હોય તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક મિત્રો અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે થેન્ક યુ જય હિન્દ જય ભારત